સુરતની નવી સિવિલમાં રાજ્યનું એકમાત્ર વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ધરાવતું ફિલિપ્સ કંપનીનું 265 સ્લાઇસ સિટી સ્કેનર મશીન ઉપલબ્ધ છે, જે માત્ર 5 મિનિટમાં કોવિડ દર્દીનો એચઆરસીટી રિપોર્ટ આપે છે. સુરત સિવાય રાજ્યની અન્ય કોઈ પણ સરકારી હોસ્પિટલમાં આ પ્રકારનું અદ્યતન મશીન ઉપલબ્ધ નથી. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવા અને તેમના ઝડપી નિદાન માટે આ મશીન આશીર્વાદરૂપ બન્યું છે. રેડિયો ડાયગ્નોસિસ અને ઇમેજિંગ વિભાગના વડા અને પ્રોફેસર ડો પૂર્વી દેસાઈ જણાવે છે કે કોરોનાની પ્રથમ લહેરમાં દર્દીઓનો ખૂબ ધસારો હોવાથી સ્ટેમસેલ બિલ્ડિંગમાં રેડિયોલોજી વિભાગ શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ અને ગ્રાઉન્ડ ફ્લોર પર 500 mRE મશીન અને ડિજિટલ એક્સ-રેની સુવિધા ઊભી કરાઈ. તેમજ દાખલ કોરોના દર્દીઓના બેડ પર જ જઈને બેડસાઇડ સોનોગ્રાફી અને એક્સ-રે ચેસ્ટ માટે પોર્ટેબલ સોનોગ્રાફી અને એક્સ-રે મશીન રાજ્ય સરકારના સહયોગથી તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવ્યા, જેના સંચાલન માટે સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક રેડિયોલોજિસ્ટ ટેકનિશિયન સર્વન્ટની ટીમો કાર્યરત કરાઈ, જેમણે જીવના જોખમે સંક્રમિત થવાની પરવા કર્યા વિના એક્સ રે અને અન્ય રિપોર્ટ આપવાની કામગીરી કરી છે. કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવે ત્યારે રિપોર્ટનું રિઝલ્ટ આવતા 24-48 કલાક સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન એક્સ રે ચેસ્ટ દ્વારા ફેફસામાં કેટલા ટકા સંક્રમણ ફેલાયું છે એ સરળતાથી જાણી શકાય છે, જેથી દર્દીની ઝડપભેર સારવાર શરૂ કરી શકાય છે. એચઆરસીટી થોરેક્ષ દ્વારા સીટી સ્કોર, સીટી સિવિયારિટી સ્કોર થી કોરોના દર્દીને છેલ્લા 5-10 દિવસમાં ફેફસામાં થયેલા સંક્રમણનો ખ્યાલ આવતાં માઇલ્ડ, મોડરેટ કે સિવિયર કેસને સહેલાઈથી અલગ તારવી શકાય છે, જે કોવિડની વૃદ્ધિને ઓળખીને આગળની સારવાર માટે ખૂબ ઉપયોગી બને છે. શરીરની ધમનીઓ, સીટી હાર્ટ એન્જિયોગ્રાફી, પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝમ ડાયગ્નોસિસ થાય છે, જેથી સમયસર સારવારના પગલાં લેવામાં આવતા દર્દીનો જીવ બચાવી શકાય છે. સુરતની નવી સિવિલના કિડની હોસ્પિટલની બિલ્ડિંગમાં કાર્યરત 256 સ્લાઇસ સિટી સ્કેનર મશીન ઓલરાઉન્ડર ની ભૂમિકા નિભાવે છે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ફાળવવામાં આવેલું આ મશીન હાર્ટની એન્જિયોગ્રાફી, ધમની, આંતરડાની તપાસ, શરીરના તમામ આંતરિક અંગો, પેટના રોગો, સીટી સ્કેન, બોન, હાડકા, ફેફસા, ટ્રોમા, સીટી સ્કોર, સીટી સિવિયારિટી, લંગ ફાઇબ્રોસિસની માત્ર 5 મિનિટમાં ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરી શકે છે. હું ડૉક્ટર પૂર્વી દેસાઈ, પ્રાધ્યાપક અને વડા રેડિયોલોજી વિભાગ. કોરોના દરમિયાન રેડિયો ડાયગ્નોસિસ ડિપાર્ટમેન્ટનું બહુ આગવું સ્થાન રહ્યું છે. અમારા ડિપાર્ટમેન્ટ ત્રણેય જગ્યાએ સ્ટેમસેલ, કિડની અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં 24 કલાક આ પહેલાં અને બીજા વેવમાં કાર્યરત રહ્યો છે. અમારા વિભાગના 9 ફેકલ્ટી ડૉક્ટર, 19 રેસિડન્ટ, 21 ટેકનિશિયન અને 20 જેટલા સર્વન્ટો અને આસિસ્ટન્ટ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પોતાની ફરજ ત્રણેય ડિપાર્ટમેન્ટ ત્રણેય જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક બજાવી છે. આ લોકોએ પોતાના ઘરના પરિવારના કોઈનો બી વિચાર કર્યા વગર, પોતાની જાનની પરવા વગર કન્ટિન્યુઅસલી અહીંયા ઘડી કામ બજાવ્યું છે અને બધા આમાંથી 60-70% લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. બીજા વેવમાં કિડની હોસ્પિટલ જ્યારે ચાલુ કરવામાં આવી ત્યારે સરકારશ્રી દ્વારા કિડની હોસ્પિટલમાં 256 સ્લાઇસનું સીટી મશીન ફાળવવામાં આવ્યું. તેનાથી બીજા વેવમાં સીટી સ્કેનની લાભ કોરોનાના બધા જ દર્દીને 24 કલાક માટે મળવામાં આવ્યો હતો. તેનાથી જે ફેફસામાં કોમ્પ્લિકેશન થતા હતા, જેવા કે પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝમ, તે બી ડાયગ્નોસ થઈ શકા. આ એકદમ અદ્યતન મશીન હોવાથી અત્યારે જે ચાલુ રહેલા મ્યુકર માઇકોસિસમાં બી
એનું બહુ આગવું સ્થાન છે અને એને લીધે નાક, સાઇનસ, આંખ અને મગજમાં થતો રોગ જે સ્પ્રેડ થઈ રહેલો છે તે ઘણી જલ્દીથી ડાયગ્નોસ થઈ જાય છે અને એની ટ્રીટમેન્ટ ઇઝીલી થઈ શકે છે. આ ઉપરાંત પહેલા વે વખતે સરકારશ્રી દ્વારા 6 પોર્ટેબલ DR સિસ્ટમ, ડિજિટલ એક્સરે સિસ્ટમ ફાળવવામાં આવી હતી, જેના દ્વારા એકસાથે 70-80 એક્સરે એક જ ડિજિટલ પેનલમાં પડી શકે અને ઇન્ફેક્શનનો રેટ ઓછો થાય, સ્પ્રેડ ઓછું થાય અને જલ્દી નિદાન થઈ શકે. તે માટે બેડ સાઇડ અમારા ટેકનિશિયનો 24 કલાક બેડ સાઇડ પેશન્ટની બાજુમાં ICUમાં જઈને એક્સરે પાડતા અને તેનો રિપોર્ટ બી 24 કલાક અમારા ડૉક્ટરો દ્વારા ત્યાં બેસીને કરવામાં આવતો હતો. તો અને એના સિવાય પોર્ટેબલ એક સોનોગ્રાફી મશીન બી સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યું હતું, જે સ્ટેમ સેલ બિલ્ડિંગ ખાતે મૂકવામાં આવેલ છે, જેનાથી જે બી ICUમાં બેડ સાઇડ સોનોગ્રાફી અથવા કોમ્પ્લિકેશન થયા છે તેનું નિદાન બેડ સાઇડ પર જ થઈ શકે અને એની આગળ કેવી રીતની ટ્રીટમેન્ટ કરવી તે ડૉક્ટરોને ખબર પડે. તો આ રીતે રેડિયોલોજી વિભાગે 24 કલાક સાથે રહીને નિદાન કરતા ડૉક્ટરોની જોડે પગમાં પગ, હાથમાં હાથ મેળવીને પોતાનું કામ બજાવેલ છે.